નમસ્તે દર્શક મિત્રો, મેટ્રોન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરી નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા. મંગળયાન 2 ની તૈયારીઓ શરૂ. ભારતનું સૌથી ઉત્કૃષ્ટ અંતરિક્ષ મિશન ફરી મોકલશે ઇસરો. દીપિકા પદુકોણ વિશ્વ માનસિક દિવસ પર બીમાર લોકોની મદદે વધી આગળ. મયંક અગ્રવાલે કરિયરની 4th 50 ફટકારી. હવે જોઈએ સમાચાર વિગતવાર. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં રહ્યા હાજર. બદનક્ષીના કેસમાં હાજરી આપવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. રાહુલ 10 વાગે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી કોર્ટ સુધી અલગ અલગ 7 જગ્યાએ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ BH કાપડિયાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરત બાદ 11મી તારીખે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે 1 કેસમાં કોર્ટમાં હાજરી આપશે. બદનક્ષીમાં કેસમાં હવે પછી 10મી ડિસેમ્બરે વધુ સુનાવણી થશે. રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એરપોર્ટથી જ તેમને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. મંગળયાન 2 ની તૈયારીઓ શરૂ. ભારતનું સૌથી ઉત્કૃષ્ટ મિશન ફરી મોકલશે ઇસરો. ઇસરો 2-3 વર્ષની અંદર ફરી દુનિયાની સામે પોતાની સિદ્ધિઓ સાબિત કરશે. ઇસરોએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી આપી હતી કે 2022 કે 2023માં તેઓ ભારતનું સૌથી ઉત્કૃષ્ટ અંતરિક્ષ મિશન ફરી મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશનનું નામ હશે માર્સ ઓર્બિટર મિશન 2. નામથી લાગી રહ્યું છે કે આ વખતે પણ માર્સની ચારે બાજુ ચક્કર લગાવનાર ઓર્બિટર મોકલવામાં આવશે. પરંતુ શક્યતા એવી પણ જોવાઈ રહી છે કે મંગળયાન પર લેન્ડ રોવર પણ મોકલવામાં આવી શકે છે. પહેલું મંગળયાનનું લોન્ચિંગ 5 નવેમ્બર 2013ના રોજ કરાયું હતું, પરંતુ તેને મંગળની કક્ષમાં પહોંચવા માટે 11 મહિના લાગ્યા હતા. ઇસરોના વૈજ્ઞાનિકોએ મંગળયાનને 6 મહિના માટે મંગળની કક્ષમાંથી મોકલ્યું હતું, પરંતુ તે હજુ 5 વર્ષ બાદ પણ કામ કરી રહ્યું છે અને મંગળની જાણકારીઓ ઇસરોના સેન્ટરને મોકલે છે. દીપિકા પદુકોણ વિશ્વ માનસિક દિવસ પર બીમાર લોકોની મદદે આવી આગળ. 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક દિવસ તરીકે મનાવવામાં આવે છે. માનસિક રીતે બીમાર લોકોની મદદ માટે દીપિકા પદુકોણ આગળ આવી છે. વાસ્તવમાં તેણે માનસિક રોગીઓને આર્થિક સહાય કરવા માટે પોતાના મોંઘાદાટ પરિધાનોની લીલામીનો નિર્ણય લીધો. આ લીલામીમાંથી મેળવેલ રકમ તે માનસિક રોગથી પીડાતા લોકો પાછળ વાપરવાની છે. દીપિકાએ આ સાથે પોતાના પ્રશંસકોને પણ કોઈ પણ રીતે માનસિક રોગીઓને મદદ કરવાની અપીલ કરી છે. તેમજ તેણે પોતાના પ્રશંસકો તેમજ અન્ય લોકોને જીઓ પ્યાર ઓર મુસ્કુરાઓ અભિયાનમાં જોડાવા કહ્યું. મયંક અગ્રવાલે કરિયરની 4th 50 ફટકારી. ભારતે 43 ઓવરના અંતે 1 વિકેટે 130 રન કર્યા છે. મયંક અગ્રવાલ 70 રન અને ચેતેશ્વર પૂજારા 36 રન રમી રહ્યા છે. બંને 100 રનની ભાગીદારી પૂર્ણ કરી છે. પૂજારાનો 0 રને 52 માં ફોર્ડર શોર્ટ લેગ પર કેચ છોડ્યો હતો. રોહિત શર્મા 14 રને રબાડાની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. ટીમમાં હનુમા વિહારીની જગ્યાએ ઉમેશ યાદવ રમી રહ્યો છે અને આ રશ્મિને 350 વિકેટ ઝડપી છે. શ્રીલંકાના શામિંડા વાસ અને ઓસ્ટ્રેલિયાના ડેનિસ લીલીથી 5 વિકેટ દૂર છે. હવે કરીએ નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.